वंदे गुजरात। Hello dear students, good morning, how are you all? Great, આજે આપણે એક સરસ મજાની એક્ટિવિટી દ્વારા શરૂઆત કરીશું. Are you ready for it? Great, so let's start the activity. હું અહીં તમને કેટલીક વસ્તુઓ બતાવીશ અને પ્રશ્ન પૂછીશ. તમારે જેને આવડે એને તેના જવાબ આપવાની કોશિશ કરવાની. ઓકે, ટેલ મી વોટ ઇઝ ઇટ? રાઇટ, ઇટ ઇઝ અ પેન્સિલ. નાવ ટેલ મી વોટ ઇઝ ઇટ? ગ્રેટ, ઇટ ઇઝ એન ઇરેઝર. ટેલ મી ધ નેમ ઓફ ધીસ ઓબ્જેક્ટ. Correct, it is a pen. Now tell me what is it? Right, it is a duster. Student, tell me the name of this object. Nice, it is a water bottle. Students, હવે હું જે વાક્યો બોલું તે તમે ધ્યાનથી સાંભળજો. ધ પેન ઇઝ ઓન ધ સ્કૂલ બેગ. ધ પેન્સિલ ઇઝ ઓન ધ સ્કૂલ બેગ. ધ ડસ્ટર ઇઝ ઓન ધ સ્કૂલ બેગ. નાવ સ્ટુડન્ટ્સ, ધ પેન્સિલ ઇઝ ઇન ધ compass box. The compass box is in the school bag. Now the duster is in the school bag. Now students, the compass box is near the school bag. The water bottle is near the school bag. The water bottle is on the school bag. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2C ની સાથે સંકળાયેલા કેટલાક વાક્યો અને શબ્દો જોયા. હવે આપણે જે એક્ટિવિટી કરવાની છે તે તમારા ટેક્સ્ટબુકમાં આપેલી જ છે. તો ચાલો જોઈએ એક્ટિવિટી 2C, પેજ નંબર 26. શિક્ષક વર્ગના બાળકો પાસેથી
pen, pencil, compass box, eraser, ruler, water bag, વગેરે જેવી વસ્તુઓ એકઠી કરશે, ટેબલ પર એક ખાલી બોક્સ મૂકશે, ત્યારબાદ વિદ્યાર્થીઓના જૂથ બનાવશે. દરેક જૂથને શિક્ષક વાક્યપટ્ટીઓ આપશે. જૂથમાંથી એક વિદ્યાર્થી ટેબલ પાસે આવશે. જૂથનો અન્ય એક વિદ્યાર્થી વાક્યપટ્ટી લઈ ટેબલની દિશાથી વિરુદ્ધ દિશામાં ઊભો રહી વાક્યપટ્ટીમાંનું વાક્ય મોટેથી વાંચશે. ટેબલ પાસે ઊભેલ વિદ્યાર્થી તે વાક્ય સાંભળી ટેબલ પાસે રહેલ વિદ્યાર્થી વસ્તુને એ પ્રમાણે ગોઠવશે. આમ એક પછી એક ગ્રુપનો વારો આવતો રહેશે. પછી વાક્ય વાંચનાર વાક્યની ગોઠવણી યોગ્ય છે કે નહીં તે ચકાસી ગુડ, રાઇટ, ઓકે, ફાઇન, ટ્રાય અગેઇન જેવા પ્રતિભાવો આપશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજ એક્ટિવિટીને આપણે કેટલાક બાળકો એક્ટિવિટી કરી રહ્યા છે તેના ફોટોગ્રાફ્સ દ્વારા જોઈશું. ધ પેન ઇઝ ઇન ધ બોક્સ. જુઓ બાળકો, તમે જોઈ રહ્યા છો કે એક બાળક પેન્સિલને બોક્સમાં મૂકી રહ્યો છે. વાક્યપટ્ટીમાં જે રીતે સૂચના આપેલી હતી તે રીતે તે પેનને બોક્સમાં મૂકી રહ્યો છે. ધ કોમ્પાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ. જુઓ બાળકો, અહીં કોમ્પાસ બોક્સ ટેબલ પર મૂકી રહી છે. ધ પેન્સિલ ઇઝ નિયર ધ બોક્સ. ધ બોક્સ ઇઝ નિયર ધ કોમ્પાસ બોક્સ. જોયું ને મિત્રો, બાળકો કઈ રીતે બધી વસ્તુઓને ગોઠવી રહ્યા છે. ધ પેન ઇઝ નિયર ધ બોક્સ. ગ્રેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે બાળકો આ એક્ટિવિટી કેવી રીતે કરી રહ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલીક સૂચનાઓ આપીશ, તે પ્રમાણે તમારે તમારી વસ્તુઓને ગોઠવવાની રહેશે. સ્ટુડન્ટ્સ, ડુ યુ હેવ કોમ્પાસ બોક્સ એન્ડ સ્કૂલ બેગ? ગ્રેટ. તો ચાલો આપણે એક એક્ટિવિટી કરીએ. શિક્ષક મિત્રોને વિનંતી કે અહીંથી જે પ્રમાણે સૂચના આપવામાં આવે તે પ્રમાણે વિદ્યાર્થી કરે છે કે કેમ તેનું ધ્યાન રાખે અને જરૂર જણાય તો વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થાય. પુટ યોર પેન ઇન ધ કોમ્પાસ બોક્સ. પુટ યોર કોમ્પાસ બોક્સ નિયર ધ સ્કૂલ બેગ. ગ્રેટ. ઓલ આર ડુઈંગ વેરી વેલ. મિત્રો, તમે જોઈ રહ્યા છો ને કે દરેક વિદ્યાર્થીનું કંપાસ બોક્સ તેના સ્કૂલ બેગની બાજુમાં છે. પુટ યોર કંપાસ બોક્સ ઇન ધ સ્કૂલ બેગ. વેરી વેલ. બધા જ વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ કરી રહ્યા છે. પુટ યોર કંપાસ બોક્સ ઓન ધ સ્કૂલ બેગ. ગુડ. વિદ્યાર્થી મિત્રો, આવા જ પ્રકારની એક બીજી એક્ટિવિટી આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 3, પેજ નંબર 27 પર
હિતુસ ક્લાસરૂમ નામનો એક પેસેજ આપેલો છે, જેમાંથી ઇન, ઓન, નિયર વગેરે જેવા સ્થળદર્શક શબ્દોનો ઉપયોગ દર્શાવતા વાક્યો તમારા શિક્ષકની મદદથી જુદા તારવવાના છે.
આઈ હોપ કે તમે વાક્યો જુદા તારવી લીધા હશે. તો ચાલો સ્ટુડન્ટ્સ, આપણે તે બધા જ વાક્યો જોઈએ. કદાચ તમારાથી કોઈ વાક્ય રહી ગયું હોય તો એ વાક્ય તમે ફરીથી નોંધી શકો. તો બાળકો, તમે જોઈ શકો છો કે આ હિતુનો ક્લાસરૂમ છે. ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. ધેર આર પિક્ચર્સ ઓન ધ બુલેટિન બોર્ડ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. There is a cupboard near the blackboard. There are story books in the cupboard. There is a dustbin in the classroom. Dear students, there is a activity 5 on page number 32. તેમાં કેટલાક ઉદાહરણો આપેલા છે તે આપણે જોઈશું. જોડીમાં કાર્ય કરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. એક્ઝામ્પલ, 3 પેન્સિલ્સ ઇન બોક્સ. તેના પરથી આપણે વાક્ય બનાવીશું. ધેર આર 3 પેન્સિલ્સ ઇન ધ બોક્સ. બાળકો, આ પ્રકારના કેટલાક શબ્દો તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 32 પર આપેલા છે. તેના પરથી તમારા શિક્ષકની મદદથી વાક્યો બનાવો. સો લેટ્સ સ્ટાર્ટ. Make the sentence and write down in your notebook.
ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે હવે તમે વાક્યો બનાવી લીધા હશે. તો આપણે એ વાક્યોને એકવાર જોઈ લઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, વન પેન્સ ઓન ટેબલ. ધેર આર ટુ પેન્સ ઓન ધ ટેબલ. અ પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન. ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન. ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ. ધ ફૂટબોલ ટીમ ઇઝ નિયર their coach. Four shops in shopping center. There are four shops in the shopping center.
dancers on stage. The dancers are on the stage. Five lionesses and one lion in zoo. There are five lionesses and one lion in the zoo. Seven new paintings on wall. There are seven new paintings on the wall. तो students, आपने अही on, in, अने near वगेरे जेवा शब्दोंनो उपयोग दर्शावता वाक्यो जोया. हवे तमे आ प्रकारना शब्दो तमारा daily conversation मा यूज करी शको छो. करशो ने विद्यार्थी मित्रो? That's great. तो चालो students, फरी मळीशु आवाज प्रकारना केटलाक बीजा शब्दो साथे. त्यां सुधी, bye bye, keep learning. Thank you.